ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો પર્યાવરણમાં આપણે હવે આગળનું પ્રકરણ જોઈએ. આગળનું પ્રકરણ જોતા પહેલા હું તમારી સમક્ષ એક ટોપિક રજૂ કરવા માંગુ છું, તો ચાલો તેનો એક આપણે વિડીયો જોઈએ. તો આપણે અહીં બાજરીનું બીજ જોઈ શકીએ છીએ. જુઓ, આ બાજરીનું બીજ છે અને ખેડૂત તેની વાવણી કરે છે. જુઓ, બાજરી થોડી મોટી થઈ છે અને હવે જુઓ અહીં બાજરીના દુંદા આવી ગયા. તો આ હતું બાજરીનું બીજ વાવેલું. આપણે જોયું ને કે કઈ રીતે પ્રોસેસ થઈ હતી. તો ચાલો આવું જ આપણે પ્રકરણ જોઈએ. તો આપણે જોયું કે એક નાનું અમથું બીજ ઘણું અનાજ આપે છે ને. તો ચાલો આપણે પર્યાવરણમાં પ્રકરણ 19 જોઈએ. પ્રકરણ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. હવે અહીં તો એક બીજ આપણને ખેડૂતની વાર્તા વિશે કહે છે. તમને તો ખૂબ મજા આવશે અને વાર્તા સાંભળવી છે ને. તો ચાલો આપણને બીજ કઈ વાર્તા કહે છે ને તે આપણે જોઈએ. હું બાજરીનું નાનકડું બીજ છું. તો જુઓ, એક બાજરીનું નાનકડું બીજ આપણને કહે છે. શું કહે છે? ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું. મારે તમને મારી વાર્તા કહેવી છે. આ વાર્તા મારા એકલાની નથી, પણ મારા ખેડૂત ભાઈ રામજીભાઈ અને તેમના પરિવારની છે. જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું. તો આ બીજ આપણને કહે છે કે આ વાર્તા મારી છે અને મને એક સરસ મજાની લાકડાની પેટીમાં રાખવામાં આવ્યું હતું. તો બીજ કહે છે કે આ મારી વાર્તા છે અને મારા ખેડૂતની વાર્તા છે. ખેડૂતનું નામ છે દામજીભાઈ. તો દામજીભાઈ અને તેના પરિવાર વિશે તે કહે છે. મારો જન્મ ગુજરાતના ફાન ગામમાં થયો હતો. તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે. દામજીભાઈ દર વર્ષે સારા પાક માટે થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા. તો બીજ વાર્તાની શરૂઆત કરે છે. તે વાર્તાની શરૂઆત કેવી રીતે કરે છે? તે તેના જન્મ વિશે વાત કરે છે. તો તેનો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો અને તે વર્ષે બાજરીનો પાક પણ ખૂબ સારો થયો હતો. અને તમને ખબર છે કે અનાજ ખૂબ સારું થાય તો ત્યારે દિવાળી જેવું વાતાવરણ જોવા મળે છે. તો એ જ રીતે અહીં પણ દામજીભાઈના ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ દેખાયું. દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા. તો દામજીભાઈ શું કરતા હતા કે દર વર્ષે જે બીજ ઉગે છે એમાંથી થોડા બીજ તેઓ આગલા વર્ષ માટે, એટલે કે ત્યાર પછીના વર્ષમાં રોપવા માટે તે બીજ અલગ રાખતા હતા. આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો. તો જોયું ને કે બીજનો પણ વંશ આગળ ચલાવતા હતા. સુકાયેલી દૂધીની માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા. તમને ખબર છે, દૂધી હોય તો એ સુકાઈ જાય, પછી એને લેપ માટીથી લીપી દેવામાં આવે અને તેમાં તે બીજને રાખવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી. પણ દામજીભાઈએ આ વખતે કંઈક સુધારો કર્યો. તેઓએ શું કર્યું કે નાના નાના ખાનાવાળી સરસ મજાની લાકડાની પેટી તેઓએ જાતે બનાવી. અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા. તમને ખબર હોય તો બીજને સાચવવામાં આવે છે કે જેથી તે આગલા વર્ષે કામ લાગે. હવે એક વર્ષ સુધી એને સાચવી રાખવામાં આવે તો ત્યાં જીવજંતુ પરવાની શક્યતા રહે છે. તો તે માટે લીમડાના પાંદડાને તેઓએ સાથે રાખ્યા. બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા. જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા.
તો લાકડાની પેટી એવી રીતે બનાવી હતી કે એમાં અલગ અલગ ખાના પડતા હતા અને બીજા બીજમાં પણ લીમડાના પાંદડા તેઓએ મૂક્યા અને બધા બીજ અલગ અલગ રાખવામાં આવ્યા હતા. તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા. તે ખૂબ મોટો પરિવાર હતો. ગામના લોકો એકબીજાની મદદ કરતા. તો તે વખતે દામજીભાઈનો પરિવાર ખૂબ મોટો હતો. તેના પિતરાઈ ભાઈઓ એટલે કે કાકાના છોકરા તો એ બધા સાથે રહેતા હતા અને ગામના લોકો પણ એકબીજાની મદદ કરતા હતા. જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા, સાથે સાથે ઉત્સવ મનાવતા. તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી. શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા. તો જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો હતો ત્યારે બધા ભેગા મળીને કામ કરતા હતા અને સાથે મળીને ઉત્સવ મનાવતા હતા. અને હા, ત્યાંના સમયે તાજા તાજા શાકભાજી ખેતરમાં તોડીને લાવતા. જેમ કે પાપડીની વાત કરીએ તો પાપડીને ખેતરમાંથી તોડતા અને તોડ્યા પછી તેને મસાલો ભેળવીને આપણે માટલામાં ઊંધિયું બનાવીએ છીએ, યાદ છે ને? હા, અત્યારે ઉત્તરાયણ ગઈ ને તો બધાને યાદ હશે. તો એ રીતે ત્યારના સમયમાં પણ ખેડૂતો તાજા તાજા શાકભાજી, એવું જરૂરી નથી કે પાપડી, તો બીજા પણ ઘણા બધા શાકભાજીઓ તેઓ ભેગા કરતા, તેમાં મસાલો નાખતા અને તેને માટલામાં ભરતા હતા. માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું. પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું. તો આપણી પણ ઉગાડીઓ બનાવવાની રીત કંઈક આવી જ છે કે માટલામાં આપણે પાપડી નાખીએ છીએ, ત્યાર પછી પાપડીની સાથે આપણે શક્કરિયું, બટાકા, રીંગણ આ બધું નાખીને તેને બંધ કરી દઈએ અને એ માટલું કલસા પર ઊંધું કરી દઈએ છીએ અને તેમાં આપણે ઉગાડીઓ તૈયાર કરીએ છીએ. તો એ સમયે પણ આ બધા શાકભાજીને ભેગા કરીને ઉગાડીઓ બનાવતા હતા. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને એસી ઊંધિયું કહેવામાં આવે છે. તો આ રીતે માટલામાં શાક બનાવવાની રીતને શું કહેવામાં આવે છે? હા, દેશી ઊંધિયું એટલે કે ઉગાડીયું કહેવામાં આવે છે. મને ખ્યાલ છે કે તમે આ ઊંધિયું વિશે તો જાણતા જ હશો. અત્યારે ઉત્તરાયણમાં પણ ઘણી જગ્યાએ દુકાનોમાં પણ આ રીતનું મળતું હશે અથવા આપણા ઘરે પણ ઘણા સભ્યો ભેગા થઈને આપણે આવી કઈ યોજના કરીએ છીએ અને આ ખાવાની મજા કંઈક જુદી જ હોય છે. ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે. હવે શિયાળો હોય તો બાજરીના રોટલા તો ખાવાની ખૂબ મજા આવે અને તેમાં પણ ઊંધિયું હોય તો મજા જ મજા છે. મજા આવે ને? તમને ભાવે છે? હા, ઓકે. કેવો અદ્ભુત સ્વાદ! અરે વાત, ઘણાના મોઢામાં તો પાણી આવી ગયું. આવ્યું ને? હા, તો આ પણ આપણે વાંચતાની સાથે જો આપણા મોઢામાં પાણી આવી જાય તો એ ઊંધિયું કેવું સરસ લાગતું હશે. તમે ક્યારેક ચાખ્યું છે? ઓકે. તેની સાથે ઘરમાં બનાવેલા માખણ, ઘી અને છાશ પણ હોય છે. હવે ગામડાની વાત તો કંઈક અલગ જ હોય છે, કારણ કે ગામડામાં કોઈ જગ્યાએ આપણે બહાર કોઈ વસ્તુ લેવા જવી પડતી નથી, કારણ કે ઘરમાં જ બધી વસ્તુ મળી રહે છે. જેવી રીતે શાકભાજી જોઈએ તો ખેતરમાંથી તોડીને સીધું બનાવી લેવાનું હોય છે, એવી રીતે માખણ, ઘી અને છાશ પણ ઘરમાં જ તૈયાર કરતા હોય છે, એટલે ત્યારે એ બધી વસ્તુઓ પણ તેઓને મળતી હતી. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે. ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ, શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા. અત્યારે પણ આપણે ગામડેથી શાકભાજી આવતું હોય છે, તો ત્યારના સમયમાં પણ એવું જ હતું કે ઋતુ પ્રમાણે શાકભાજીઓ ઉગાડતા હતા. જેમ કે અત્યારે શિયાળો ચાલે તો મોટે ભાગે ઘણા બધા શાકભાજીઓ આપણને મળી રહે છે. તો એ રીતે ખેડૂતો ઋતુ પ્રમાણે શાકભાજી ઉગાડતા હતા અને શું કરતા કે તેઓના ખેતરમાં જે શાકભાજી હોય તો એમાંથી થોડું રહેવા દે અને થોડું શહેરોમાં આવીને વેપારીઓને વેચી દે, જેથી તેઓને પણ રોજગારી બની રહે. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો. હવે તમને ખબર છે કે આ કપાસની પણ ખેતી કરવામાં આવે છે, એટલે કે અનાજ અને શાકભાજી તો ઉગાડતા જ,
પણ આ રીતે કપાસની પણ ખેતી થતી હતી। કપાસમાંના રૂને રેટિયો પર કાતવામાં આવતું, તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું। હવે આપણને કપાસ વિશે તો ખ્યાલ છે જ કે જે કપાસ હોય છે એમાંથી પહેલાં રૂ તૈયાર થાય છે અને એ રૂમાંથી સુતરાઉ કાપડ તૈયાર થાય છે। એ સુતરાઉ કાપડમાંથી આપણે ઘણા નવા નવા નવી નવી જાતના કપડાં તૈયાર કરીએ છીએ। આ કપાસના રૂમને રેટિયો દ્વારા કાતવામાં આવે છે અને તેમાંથી સુતરાઉ કાપડ તૈયાર થાય છે। તો ચાલો હવે આપણે થોડા પ્રશ્નોની પણ વાત કરીએ। તો આપણો પહેલો પ્રશ્ન છે, તમારા ઘરમાં અનાજ અને કતોરનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? હવે તમારા ઘરમાં અનાજ જેમ કે ઘઉં, ચોખા, બાજરી, જુવાર આ બધો સંગ્રહ કરવામાં આવે છે। તો તમને ખબર હોય તો ઉનાળામાં મમ્મી પીપ ભરે છે ને, તો એ પીપમાં ઘઉં ભરતી વખતે કે ચોખા ભરતી વખતે તેની જીવજંતુ એટલે કે ત્યાં કિલ્લા ન પડે અથવા તો પાદરી ન પડે તો એના માટે શું કરે છે? તો હું મારી વાત કરું તો તેમાં આપણે અનાજનો પાવડર નાખવામાં આવે છે અને એને એક પ્લાસ્ટિકની અનાજ ભરવાની કોથળી હોય છે તો એમાં રાખવામાં આવે છે અને તેને ભેજ લાગવો જોઈએ નહીં। જો ભેજ લાગી જાય તો તે અનાજ બગડી જાય છે, સડી જાય છે। તો આ રીતે આપણા ઘરમાં અનાજનો સંગ્રહ થાય છે। જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવારો જોવામાં આવે છે? તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરીને લખો। અત્યારે તો આપણે શિયાળો ચાલે છે તો શિયાળામાં એટલા બધા તહેવાર આવતા નથી, પણ તમને ખબર હોય તો ઉનાળામાં આપણે હોળી ધૂળેટી આવે છે ને, હા, તો હોળી ધૂળેટીનો તહેવાર આવે છે તો એના વિશે તમારે માહિતી ભેગી કરવાની છે। હવે માહિતીમાં તમારે શું ધ્યાન રાખવાનું છે? તો તહેવારનું નામ, એ કઈ ઋતુમાં આવે છે, એ તહેવારમાં કેવી રીતે ઉજવણી થાય છે, એ તહેવારમાં આપણે કઈ કઈ વાનગીઓ બનાવીએ છીએ, તો આવી બધી માહિતી તમારે ભેગી કરીને લખવાની છે। તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવતી હોય જે અત્યારે બિલકુલ બનાવાતી નથી તેના વિશે જાણો। તો અત્યારે આપણે જોઈએ તો આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય કે કથા હોય, તો એવા બધા પ્રસંગોમાં આપણે રબડી, અંગુર રબડી કે એવું બધી વાનગીઓ બનાવીએ છીએ। પણ તમને ખબર છે પહેલાંના જમાનામાં કઈ વાનગીઓ બનાવતા હતા? હા, લાપસી બનાવતા। તો ઘણી જગ્યાએ તો અત્યારે બનાવે જ છે, પણ પહેલાંના જમાનામાં આવી બધી વાનગીઓ બનતી હતી। અત્યારે કંઈક જુદું છે, અત્યારે જે ભાવતું હોય એ રીતે બધા તૈયારી કરે છે, પણ પહેલાંના જમાનામાં લાપસી બનાવતા હતા। તો લાપસી સિવાય બીજી એવી કઈ વાનગીઓ છે કે તમારા વડીલો એટલે કે તમારા દાદા દાદી સાથે વાત કરો અને એવી કોઈ વાનગી હોય તો તે લખો। તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો। આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જાણીતી હોય? જેમ કે આપણે પાપડીની વાત કરીએ, તુવેરની વાત કરીએ, તો ગામડાઓમાં, અમુક ગામડાઓમાં આ બધું શાકભાજી વધારે પ્રમાણમાં મળતું હોય છે અને ત્યાંની પ્રખ્યાત પણ હોય છે। તો એ પ્રકારની યાદી તમારે તૈયાર કરવાની છે અને જો પ્રખ્યાત હોય તો એ પણ તમારે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ખેડૂતની વાર્તા એટલે કે બીજ આપણને ખેડૂતનો પરિચય કરાવે છે અને ખૂબ સરસ રીતે આપણને પરિચય કરાવ્યો। તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે। બાય।